વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં કાર્યરત જય ભીમનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જય ભીમનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા સ્વચ્છતા અભિયાનને અનુરૂપ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. તદઉપરાંત પંડાલ નજીક જ કૃત્રિમ તળાવ બનાવી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તો વળી બીજી તરફ સ્થાનિક અગ્રણી દ્વારા શહેરના તળાવમાં ફેલાયેલી ગંદકી બાબતે તંત્ર પર આક્રોશ ઠાલવ્યો હતો. જય ભીમનાથ મહાદેવ યુવક મંડળ તરફથી ગણપતિ વિસર્જનનો ઇકો ફ્રેન્ડલી ગણપતિ વિસર્જનનો પ્રોગ્રામ રાખેલો હતો. એ પેટે અમે લોકોએ આ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા વિસર્જનની વ્યવસ્થા કરેલી છે. અને આજે જય ભીમનાથ યુવક મંડળ તરફથી ગણપતિનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવેલું છે. અમારી ફક્ત એટલું જ કહેવું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સત્યાનાશ કરેલું છે. અત્યાર સુધી આપણા બધા જ ગણપતિ વડોદરાના જેટલા બી તળાવો છે એમાં વિસર્જન થતા હતા, પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ બધા તળાવોમાં વિસર્જન બંધ કરી દીધું છે. ઇકો ફ્રેન્ડલી તળાવ બનાવવા જોઈએ. એની જગ્યાએ જે તળાવો બનાવ્યા છે એ ગટર ગંગા બની ગયા છે. આ એક આસ્થાનો વિષય છે. ગણપતિને આપણે 1.5 દિવસથી લઈને 11 દિવસ સુધી બેસાડીએ છીએ, એમની ભક્તિ કરીએ છીએ, એમનું ભાવપૂર્ણ ભક્તિ કરીને આપણે એ ગણેશજીને ગટર ગંગામાં ના વિસર્જિત કરીએ. એટલે હું વડોદરાવાસીને કહું છું કે જેટલા બી નાના ગણપતિ છે જે માટીના બનેલા છે, ઇકો ફ્રેન્ડલી છે, એ લોકોએ ફક્ત ને ફક્ત પોતાના ઘરે આવું નાનું એક પોન્ડ બનાવીને એમાં વિસર્જન કરવા જોઈએ, જેથી કરીને આપણી પોતાની આસ્થા ના દુભાય. આપણા દુધાળા દેવને આપણે આટલા ભક્તિભાવથી એની આપણે સ્થાપના કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, અને તે છતાં પછી આ વડોદરા મ્યુનિસિપલ કમિશનરે બનાવેલા ગટર ગંગા જેવા તળાવોમાં આપણે વિસર્જિત કરીએ એ આપણી લાગણી દુભાય એવું કામ આપણે ના કરવું જોઈએ. એ દરેક વડોદરાના વાસીઓને મારી નમ્ર વિનંતી છે.